ડ્રગ્સના આરોપીઓ સામે પોરબંદરમાં ગુનો નોંધાયો છે. જી હા, નવી બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઈ છે. ઈરાની બોટમાં સવાર 5 પાકિસ્તાની સામે પણ ફરિયાદ થઈ છે. પોરબંદરના મધદરિયેથી 3,300 કિલો જે ડ્રગ્સ સળપાયું છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 15 દિવસના રિમાન્ડ માંગ્યા છે. હજારો કરોડનું આ જે ડ્રગ્સ જે સામે આવ્યું છે એ મામલે હવે પોલીસ ફરિયાદ થઈ છે. અજય શિરુ જોડાય છે. અજય, જે રીતનો ખળભળાટ મચી ગયો છે, આ કોણ છે, આ લોકો હવે શું તપાસ થઈ રહી છે અને ફરિયાદ પણ નોંધાઈ છે? જી બિલકુલ જનક, જે રીતે જે અત્યાર સુધીના જે દરિયાઈ માર્ગે ઐતિહાસિક કહી શકાય તે પ્રકારનું જે ડ્રગ્સનું આખો જે જથ્થો છે તે એનસીબી અને ગુજરાત એટીએસ અને નેવીની જે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું તેમાં ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં 3,300 કિલો કરતા વધારેનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. અને સાથે જ જે એક ઈરાની બોટ છે જેમને પકડી પાડવામાં આવી છે અને તેમાં સવાર જે 5 જે ખલાસીઓ છે તેમને દબોચી લેવામાં આવ્યા છે. આ તમામ લોકોને હાલ વિરુદ્ધમાં જે પોરબંદરનું જે હાર્બર મરીન પોલીસ સ્ટેશન છે નવી બંદર ત્યાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને હાલ પોરબંદરની કોર્ટમાં રિમાન્ડ માટે થઈ અને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાલ વિવિધ એજન્સીઓ છે તે ચલાવી રહી છે. બિલકુલ આભાર અજય. તો તપાસ થઈ રહી છે, નવી બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ છે. હજારો કરોડના જે ડ્રગ્સ મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા.